મને મૂવી જોવાનું, સોંગ સાંભળવાનું બહુ ગમે છે, પણ એ ઓછું જ નથી થતું મારાથી. સાંજે પણ મોડી રાતે 1-2 વાગ્યા સુધી મૂવી જોયા કરું, પણ ભણવામાં ધ્યાન નથી અપાતું. ને રસ્તા પણ કશે જતા હોય તો ગાડી પર કાનમાં હેન્ડ્સ ફ્રી છે ને એવું બધું છે, નાખીને જ જવું. પછી શું ફાયદો થયો? વજન વધ્યું થોડું? પર્સન્ટેજ ભણવામાં વધ્યા? ના, ઘટી ગયા આ વર્ષે. આ વર્ષે ઘટી ગયા. તો શું કરીશ? પણ એ બહુ ઈચ્છા કરું કે ઓછું થાય, પણ મારથી એના પર ધ્યાન જ નથી અપાતું. ના, પણ સુખી થવા માટે કરીએ છે ને, મજા આવે એટલે માટે કરીએ છે ને. હા, એ જોવાથી આનંદ મળે. હા, પણ ખરેખર તો પછી આનંદ નથી ને અંદર, ખાતરી થઈ ને આપણને અંદર. હા, અંદર દુઃખ છે, બળતરા છે, ભોગવટો છે, એટલે અંદર શાંતિ નથી, એટલે બહાર ખોળીએ છીએ. દાદા ભગવાન શું કહે છે, જેટલું અંતર સુખ બંધ થઈ જાય, બહાર સુખ લેયા કરો એટલે અંતર સુખ બંધ થતું જાય, અને અંતર સુખ બંધ થાય ને એટલે પછી મગજ ગાંડું થતું જાય. એપી થાય, જુગાર રમે, દારૂ પીએ, બધો રખડે રખડેલ થતો જાય, એટલે આ બગડતું જાય. એટલે આપણે શું કે અંતર સુખ ક્યારે વધે? હવે તારા મમ્મી કહે કે બેટા આમ નહીં કરવાનું, તો તને શું થાય? તું કરે કે ના કરે? ના પાડે તો બંધ રાખે કે ચાલુ જ રાખે? નહીં, પહેલી વાર કહે ત્યારે તો ગુસ્સો જ આવે. હા, હવે ત્યાં જો તો તપ કરે, મમ્મી ના પાડીશ, મારે નથી કરવું, તો મમ્મીને રાજી થવા માટે તું ગોઠવે અને તારા મોંને તું છોડે તો અંતર તપ થાય, એની અંતર તપ અંતર સુખ આપશે. અને બીજાને દુઃખ આપો તો આપણને સુખ આવે કે દુઃખ આવે? દુઃખ આવે. અને બીજાને સુખ આપો તો આપણને સુખ આવે કે નહીં? હા, એમાં અંદરથી ઘણું સુખ મળે. તો પછી મમ્મીને આપણે, મમ્મી કીધું આટલું ના કર કે આમ કર, તું આ જરા નીચે જઈને આટલું લઈ આવ, તો આપણે ગુસ્સો કરીએ તો એમને દુઃખ આપ્યા બરાબર કહેવાય કે ન કહેવાય? હા, તો દુઃખ આપીએ તો આપણને સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. અને દુઃખ થાય એટલે દુઃખ મટાડવા માટે આપણે શું કરીએ? કાનમાં ભૂંગળા ગાલીએ છીએ, પ્રતિકોણ થોડા કરીએ છીએ. ના, એ વસ્તુ પર હા, બસ મૂવી જોયા કરું એટલે મને શાંતિ. તને શાંતિ કેમ નથી અંદર? તો ઘણા બધાને દુઃખ આપ્યા છે એટલે શાંતિ જતી રહી છે, એટલે પછી આ ટીવી મૂવી મૂવી પિક્ચરો જોઈ જોઈને શાંતિ શોધીએ, પણ નહીં જડે, હતી જ નહીં શાંતિ. એ વધારે બળતરા કરશે. જેમ અગ્નિને ઓલાવવા પેટ્રોલ નાખીએ, જલ્દી ઓલવાઈ જાય ને અગ્નિ? ના, વધે. એવું આ વધે, જેટલું ભૌતિક સુખ વધારે લેવા જઈશ એટલે વધારે બળતરા થશે, વધારે બળતરા થશે એટલે વધારે. પછી અને પછી મમ્મી કહેશે બેટા આટલું કર ને, નહીં કરું. તો ફ્રેન્ડ કહેશે ચાલ આમ કરીએ, મને નહીં ફાવે, મારે કોઈ ફ્રેન્ડ જોઈએ નહીં, હું બસ મારું મૂવી જોયા કરીશ, મને શાંતિ. શાંતિ આપશે જ નહીં તને, ઉલટાનું ફ્રેન્ડને દુઃખ ના થાય એવું કર, મમ્મી પપ્પાને દુઃખ ના થાય એવું કર, ટીચર રાજી થાય એવું કર. બીજાના સુખને માટે આપણા મોહનો ભોગ આપવો પડે, આપવો તો પછી આ તારી તું કહો છે ને લિંક તૂટતી નથી, તૂટી જશે. શરૂઆત કરીશ કે હવે? હા, આજથી જ. અહીંયા દુઃખ આપવાના બંધ કરીશ તો પછી બધી શક્તિ વધશે. હા, તારા ટીવી મૂવી તારા એમાંથી નીકળીશ જ નહીં. આ કાદવ એવો છે ને ભૌતિક સુખનો, ગરક્યા પછી નીકળાતું જ નથી, એટલે કાપી નાખવું પડે. અને આપણે પ્રમાણ રાખવું પડે, એક મહત્વનું હોય કામકાજ હોય તો વાત કરો ફોનથી, બાકી કોઈ દુઃખ ના થાય એવું જાગૃતિ રાખો.